Zaten bizim lokasyonu bizim değil yani, doğru tümleyip de. Svart. Ücretsri Mota. Bu sahitti yok. Ama çullak mı çullak gına iyi o Svart. Aki dünyama Svart upar koyu leku ne çıktı. Leku diyek leku diye pana. Mota ye pana ne kitla leka 104. Svart kevo oy. સ્વાર્થની સાધના કેમ કરવી, સ્વાર્થ આપણામાં જાગે તો એના લક્ષણ શું હોય, સ્વાર્થનું મહત્વ શું છે જીવનમાં, સાંસારિક સ્વાર્થ કેવો હોય, સ્વાર્થ શ્રેષ્ઠી ક્યારે ગણાય અને સંગ્રામ સ્વાર્થનો કેવો ભયંકર, સ્વાર્થની સક્રિયતા એટલા મુદ્દા છે. કોઈ બેને પૂછો મોટાને, મોટા તમે સ્વાર્થ ઉપર લખો ને, મોટા સ્વાર્થ ઉપર બોલા, આવું નિમિત્ત આવ્યું કેવું એને હુઈ જોઈ છે બેનને, મોટા સ્વાર્થ ઉપર લખો. મોટા સ્વાર્થ ઉપર શું લખવાનું, સ્વાર્થ તો છે જ બોલો, બધાનો સ્વાર્થ તો છે જ, બધાનો હોય જ અંદર સ્વાર્થ તો પડેલો જ છે. પછી તો માની ભાઈ રાતે સૂતો હતો ત્યારે સ્વાર્થ નીકળ્યો, જય ગુરુદેવ. સ્વાર્થ નીકળ્યો ફૂટવા માંડી, બરાબર, જય ગુરુદેવ. હરિ ઓમ પુષ્પાંજલિ, જય ગુરુદેવ. આપણે નજીવામાં નજીવો એના ઉપર લખીએ તો જ ખરું, બાકી તો બધા લખે પણ હાવ નજીવું છે, બધા જાણે છે, છતાં એના વિશે કંઈક વિશેષ દર્શાવીએ તો ખરા. એમાં સ્વાર્થ નીકળ્યો ફૂટવા માટે, એમાં સ્વાર્થ લખાયો છે પૂજ્ય મોટાનો. આજે તારીખ 17 માર્ચ 2018, કાલે 18-18 આવશે. શનિવાર તો આ સ્વાર્થ ઉપર આપણે આજે પ્રકરણ વાંચીએ. શું લખ્યું છે મોટાએ, ઘણું લખ્યું હશે, ઘણી વાર વાંચ્યું હશે, આમાંથી કાંઈ યાદ રહી એવું નથી, સ્વાર્થનું બહુ યાદ ન રહી. વાંચ્યું છે, જૂની ચોપડી હતી ને આપણી ભૂઠાવાળી, એમાં વાંચ્યું હતું, વાંચ્યું છે, પણ યાદ રહી ભાઈ, ત્યાંની ભૂમિકા આપવું હોય વાચકો હોય. પહેલાં મારા હું અંદર જાઉં, મોટી જગ્યા છે, ત્યાં બેસી જાઓ, ત્યાં બેસી જાઓ, પહેલી બાજુ મોટી જગ્યા, હ રમો, બહુ ડાયો, જાઓ જાઓ જાઓ, મને થોડું તો સ્વાર્થ, સ્વાર્થ નો બે બોલ છે મોટાના, ક્યાં લખાણો, એ અમદાવાદમાં ગુલબાઈના ટેકરે શ્રી પ્રમુખલાલભાઈને ત્યાં રોટલા જમવાનું આમંત્રણ હતું. આવો શબ્દ પહેલી વાર આવે, જમવામાં રોટલા હોય, રોટલા જમવા જવાનું શબ્દ જેવો વાપરે. ત્યાં બધા ભાઈઓ મળ્યા હતા, ત્યારે જિજ્ઞાસા, શ્રદ્ધા, ભાવ, નિમિત્ત, રાગદ્વેષ, કૃપા, કર્મની ઉપાસના અને શ્રી સદગુરુ એ વિષયો ઉપર જુદા જુદા સદભાવીઓએ મને લખવાનું સૂચવ્યું. તેઓએ માત્ર લખવાનું સૂચવ્યું એટલું જ નહીં, પરંતુ એનો પ્રકાશનનો ખર્ચ પોતે માથે લઈ લેવાનું પ્રેમથી સ્વીકાર્યું. અને તે છપાયેલા પુસ્તકો વેચી આપવાનું પણ કબૂલ કર્યું. તેથી શ્રી હરિ કૃપાથી પરમાર્થમાં મદદ મળ્યા કરી. વાત વાતમાં શ્રી પ્રમુખલાલભાઈએ મને સ્વાર્થ ઉપર લખવા સૂચન કર્યું, પ્રમુખલાલભાઈએ કીધું છે, અને પોતે તેનો ખર્ચ આપશે અને વેચી પણ આપશે એમ જણાવ્યું.
આ સાંભળીને એમ પ્રત્યાઘાત થયો કે સ્વાર્થ વિશે શું લખવું, એ તો ઉઘાડો જ છે ને, બધા જ ઓળખે, એ વિશે ઊંડું શું લખવું. વળી પાછું એમ થયું કે નાનામાં નાનું ભલે ને સ્વાર્થ કે રહસ્ય વિનાનું હોય, નાનામાં નાનું ભલે ને અર્થ કે રહસ્ય વિનાનું હોય, છતાં તે વિશે શાસ્ત્ર કે વિજ્ઞાન જેવું લખાય ત્યારે જ ઉત્તમ કહેવાય. આવો વિચાર ઉદ્ભવ્યો અને શ્રી હરિની કૃપાથી પ્રેરણા મને થઈ. એવામાં શરીરની પેટની ભયંકર વેદના પ્રગટી અને દવાખાનામાં શરીરને દાખલ થવું પડ્યું. તે ગાળામાં સ્વાર્થ અંગે માત્ર થોડુંક જ લખાયું હતું. તે પૂરું કરવામાં શ્રી હરિ કૃપાથી દિલ લગાડવાનું થયું અને તે દવાખાનામાં જ એ કામ પૂરું થયું. ઠરાયું છે, જોઈ લેજે. બસ હવે હો ભાઈ, બીજાને આપવાના છે, બીજા રમી આવો. હવે સાહેબ બાબાને પગે લાગી આવો, આગળ જાઓ, અંદર વળમ આપણે ટકોરી વાગે ને ત્યાં પગે લાગી આવો, જાઓ. બહુ ડાયા આ સ્વાર્થ લખવા જેમણે મને પ્રેર્યો તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું, પ્રમુખલાલભાઈ. અને આવડ્યું તેવું મેં સ્વાર્થ વિશે ગાયું છે, એમાં જે દોષ હોય તે મારો છે, સારું એ ભગવાનનું છે. ઓગણીસો 73 માં લખાણો, 1972 બાલાજી રોડ સુરત, સર પીટી જનરલ હોસ્પિટલ, ભટ્ટની હોસ્પિટલ, પીટી હોસ્પિટલ એટલે ભટ્ટ, ભટ્ટ હોસ્પિટલ, બાલાજી રોડ, જનરલ સુરત જનરલ હોસ્પિટલ એવું નામ એનું. રમેશભાઈ ભટ્ટે આ બધું એનું સંકલન કરી દીધું એટલે ગોઠવી દીધી કડીઓ, એ મોટું કામ કરતા ગયા જાતા જાતા. 73 માં છે આ, કઈ સાલમાં ગયા રમેશભાઈ? તો હમણાં એટલે 15 વર્ષ ખરા, કાકાની પહેલા 18 વર્ષ થયા. વાર લાગે 18 વર્ષથી રમેશભાઈ અદૃશ્ય છે, આપણે એમને લીધે જાય છે, ખબર નથી કે વહી ગયા. શુભારંભ અધ્યાય પહેલો સ્વાર્થ, એનો નામ છે શુભારંભ, સ્વાર્થનો શુભારંભ. જેમાં હરિભાવ ના હોય એ કામ કોઈ સદાય સાધ્ય થાય નહીં. પ્રેરાવા ભાવ તો એનો પ્રાર્થના ઉપયોગ છે. સધાતુ કોઈ ના કર્મ જેમાં ના હરિભાવ છે, હરિભાવ હોય તો જ કર્મ સિદ્ધ થાય, યજ્ઞ બને. પ્રેરાવા ભાવ તો એનો ભગવાનનો પ્રાર્થના ઉપયોગ છે. કર્મ કરતી વખતે આપણામાં ભગવાનનો ભાવ રહીએ એના માટે પ્રાર્થના જરૂરી છે. હે પ્રભુ જ્યાં કામ કરું, હે પ્રભુ એમાં તમે ભેગા રહેજો, એમ કહેવાનું. આ તો લીટી હતી, બોલી ગયો. હવે 10 કડીનો પહેલો અધ્યાય છે, શરૂ થાય છે બીજા પાનાથી. સ્તવી સ્તવી હું હૈયાથી પ્રાર્થના હરિને કરું, સ્વાર્થને લખવા દેજે મને બુદ્ધિ યથાર્થ તું. બુદ્ધિ એ પણ શક્તિ છે, અનેક શક્તિ માની જે અંતરે સ્ફુરવા શક્તિ, કૃપા તો કરજો તમે.
એ રજા માગે છે. કર્મ શરૂ કરીને પેલા આમાં આવ્યું ને કે ભગવાન યાદ રહે તો યજ્ઞ થાય, બાકી તો નર્ક થાય. આ શ્વાસ શ્વાસો શ્વાસ ચાલે છે એની શક્તિ વડે ખરે, તો પછી તે વિના શક્તિ બુદ્ધિ કેવી રીતે ખીલે. શ્વાસો શ્વાસ પણ ભગવાનની શક્તિથી ચાલે છે, તો પછી આપણી બુદ્ધિની શક્તિ એના વગર હોય ખીલેલી? એટલે કીધું કે બુદ્ધિ એ પણ શક્તિ છે, અનેક શક્તિ માની છે. કૃપા કરીને મારી બુદ્ધિમાં તમે સ્વાર્થ વિશે કંઈક પુરાવો. કર્મ આરંભતા પહેલા તેથી તો હરિને હૃદય કરી આહવાન, ભાવેથી હરિને નોતરું ઊંડે. પ્રકાશ બુદ્ધિમાં દેવા કરુણાળુ કૃપા તમે, બોથડ પર વરસાવી યોગ્ય સ્ફુરાવજો હૃદય. મારા જેવા બોથડ મોટા પોતાને કહે છે બુદ્ધુ, એવામાં તમે બુદ્ધિનો પ્રકાશ પાડજો બુદ્ધિમાં, કે હું સ્વાર્થ વિશે લખી શકું. ડગલું એક ના ક્યાંય ભરાય હરિના વિના. ડગલું એક ના ભરાય હરિના વિના, જેમાં તેમાં બધા વિશે હરિને ધરું તેથી ત્યાં. બેસી જા થોડીક વાર. ડગલું એક ના ક્યાંય ભરાય હરિના વિના, જેમાં તેમાં બધા વિશે હરિને ધરું તેથી ત્યાં. સધાતું કોઈ ના કર્મ જેમાં ના હરિ ભાવ છે. આવી ગયું આગળ નીકળી ભાવ, તો એનો પ્રાર્થના ઉપયોગ છે. એ જ બે જ તો શબ્દનો સ્વાર્થ, ચોપડી નામ સ્વાર્થ. સ્વાર્થ ઉપર લખું મોટા એ બે જ તો શબ્દનો સ્વાર્થ પોતે પૂરો બનેલ છે. સ્વ અર્થ બેવનો કેવો સમાસ તે થયેલ છે. સ્વ અર્થ પોતાને માટે કંઈ કરવું, એમ નામ સ્વાર્થ. આપણે સ્વાર્થનો ઉપયોગ પૈસા ભેગા કરવા, કમાવું, છેતરવું, લૂંટવું, બુદ્ધિમાંથી સ્વાર્થનો આવો ઉપયોગ થાય છે કે નરકમાં ચોક્કસ જવાના, એમાં કોઈ શંકાને સ્થાન રહે નહીં. સ્વનો તો અર્થ પોતાનો, અર્થ એવો શું થાય છે? અર્થનો અર્થ તો લાભ હિત શ્રેય શું થાય છે? અર્થનો અર્થ લાભ હિત શ્રેય કેવો થાય છે? એમાં સ્વાર્થને વાપરવો. સ્વનો તો અર્થ પોતાનો, અર્થ એવો શું થાય છે? અર્થનો અર્થ તો લાભ હિત શ્રેય શું થાય છે? પોતાનો લાભ કે શ્રેય, સ્વાર્થનો એમ અર્થ છે. આપણો પોતાનો લાભ ને આપણું પોતાનું ભલું શેમાં છે? સ્વાર્થમાં છે. એનો અર્થ જ સ્વાર્થ છે. સ્વાર્થના એ જુદા જુદા અનેક અર્થ થાય છે. એટલે એક પ્રકરણ પતી ગયું. એક ટેકલ પૂરો.